રાજ્ય સરકાર તરફથી ખેડૂતો માટે સારા સમાચાર. 4 લાખ ખેડૂતો માટે પાક વીમા સિવાય 700 કરોડનું પેકેજ કરાવું જાહેર. ના મુખ્યપ્રધાને કરી જાહેરાત. તો 18 નવેમ્બરથી શરૂ થશે મગફળીની ખરીદી. કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ખરીદશે મગફળી. ખેડૂતોને પાક સહાયની માંગ સાથે રાજ્યભરમાં કોંગ્રેસના દેખાવ. પડત્રી બહાદુર પટેલનું ઉપવાસ આંદોલન. તો જૂનાગઢમાં પરેશ ધાનાણીની આગેવાનીમાં વિશાળ રેલી. મુંબઈની ટ્રાઇડન્ટ હોટેલમાં યોજાયેલી શિવસેના કોંગ્રેસની બેઠક પૂર્ણ. ઉદ્ધવે કહો યોગ્ય દિશામાં ચાલી રહી છે ચર્ચા. કર્ણાટકમાં અયોગ્ય ઠેરવાયેલા 17 ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટથી રાહત. હવે ધારાસભ્યો લડી શકશે પેટાચૂંટણી. જૈન ધર્મના સૌથી મોટા સમુદાયના આચાર્ય પરમ પૂજ્ય ગચ્છાધિપતિ વિજય જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી ફેફસાની સારવાર.